કેશોદના ટીટોડી ગામે રહેતી પુત્રવધુ રશીલાબેને તેના સસરા પરસોતમભાઈ મેપાભાઈ મકડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા સસરાને પોલીસે જેલ હવાલે કર્યા હતા. પરંતુ ફરિયાદ ખોટી હોવાનું ડીવાયએસપી કચેરી અને પોલીસ સ્ટેશને ગ્રામજનોએ આવેદન આપ્યું છે. પોલીસમાં પુત્રવધુએ સસરા પર દુષ્કર્મની ફરિયાદ કરી છે. આવેદન સમયે ફરિયાદીની માતા, ભાઈ, સરપંચ, પતિ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા. ફરિયાદીની માતાએ તેની પુત્રીએ વેવાઈને ખોટી રીતે જેલમાં પુરાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. શાંતાબેન સોલંકી ખીમાભાઈ એને અમે ડીએસપી સાહેબે આયોજન પત્ર દેવા આવ્યા છે. ટીટોડી ગામમાં ખૂબ બધું ભેરું છે. શું ઘટના બની? ઘટના બની કે મારી દીકરીએ હિરતથી ફરિયાદ કરેલી છે. ફરિયાદમાં ખોટો બધો આરોપ લખાવ્યો છે. આરોપ લખાવીને ખોટો મારા વેવાઈને જેલમાં ફસાવ્યો. એની કોઈ કાર્યવાહી છોડવા જલ્દી વિનંતી. ફરિયાદી પુત્રવધુને તેના જ મોટા બાપાનો દીકરો પત્ની તરીકે ભગાડી ગયો હોવાની શંકાના આધારે સીલ પોલીસ સ્ટેશનમાં અગાઉ અરજી આપી હતી. મેં ટીટોડી ગામના સરપંચ, મારા પત્ની છે અને અમે ગામના જાહેર નાગરિક તરીકે આ અમારું ગામ સમસ્ત ટીટોડી આખો સમાજ અન્ય જ્ઞાતિના પણ સાથે છે અને એમના જે કંઈ ડીએસપી કચેરી અમે આવેદનપત્ર આપ્યા છે. જયંતિભાઈ મેપાભાઈ ઉર્ફ ગુલુ અમારા ગામની દીકરી જે છે અમારી વહુ એ લોકો અહીંથી એને ભગાવી ગયો છે અને ખરેખર તો એ એને મોટાપાનો દીકરો છે, લોહીના સંબંધ છે, બે ભાંદુડા કહેવાય, પણ એવું કંઈ છે નહીં. એને પત્ની તરીકે લઈ ગયો છે અને ઉલટાનું આ લોકો ઉપર એણે એને મમ્મીએ જાણ કરી પોલીસ સીલમાં કે ભાઈ મારી દીકરી ભાગી ગઈ છે, તો આ લોકોએ એને હેરાન કરવા માટે ઉલટાની 176 આ બળાત્કારનો ફરિયાદ એમના સસરા વિરુદ્ધ કર્યો અને એ પણ પાછું 6 મહિનાથી તો આજ હાજરમાં નથી અહીં ટીટોડીમાં અને એવું કહી છે કે મારી ઉપર બળાત્કાર કર્યો છે. આ તદ્દન ખોટી વાત છે. અમે આ ગામ આખું એમની સાથે છીએ અને આ લોકોને ન્યાય મળે જલ્દીમાં જલ્દી એવી અમારી માંગ છે. ફરિયાદી અને તેના મોટા બાપાના દીકરા સાથે મનમેળ હોવાના આક્ષેપ કરતા બંનેએ ફરિયાદ કર્યા પહેલા 5 લાખ જેવી રકમ પડાવવા કારસો ઘડ્યો હતો. આ રકમની માંગણી કર્યાની ઓડિયો ક્લિપનો આવેદનમાં ઉલ્લેખ કરાયો છે. ફરિયાદી અને તેના સાથીદારની આગવી પૂછપરછ કરી તેનો પર્દાફાશ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવી, સસરા વિરુદ્ધ દુષ્કર્મ ફરિયાદની સમરી ભરવી તેવી આવેદનમાં માંગ કરી છે. એડવોકેટ સુરજભાઈ ચાવડાએ પોલીસે ફરિયાદ રજીસ્ટર કરતા પહેલા ન્યાયિક તપાસ કરવી જોઈતી હતી તેવો આક્ષેપ કર્યો હતો. મારું નામ સુરજભાઈ ચાવડા. તારીખ 26ના રોજ જે કેશોદ તાલુકાના ટીટોડી ગામે જે બનાવ બનેલ છે જેની એફઆઈઆર કેશોદ પોલીસ સ્ટેશનમાં 376 એટલે કે બળાત્કારની લેવામાં આવેલ છે. આ ફરિયાદ લેવા ન તો વાંધો નથી, કાંઈ એફઆઈઆર લીધી પોલીસ સ્ટેશનમાં, પણ પીઆઈ સાહેબે ઉતાવળ કરી અને એક વડીલ બુઝુર્ગ માણસને તપાસ કર્યા સિવાય 1 વર્ષ અગાઉના ગુનામાં અત્યારે જે જૂનાગઢ જેલ હવાલે કર્યો છે. આ તદ્દન ગેરવ્યાજબી અને ન્યાયિક પ્રક્રિયા થઈ નથી. આ 1 વર્ષ પહેલાંના બનાવમાં જે રસીલાબેન કરીને ફરિયાદી છે અને પુત્ર વહુ એણે જે આક્ષેપ કર્યો છે આ આક્ષેપની પહેલાં સંપૂર્ણ તપાસ કરવી હતી અને ત્યાર પછી આને ધરપકડ કરીને જેલ હવાલે કરવો હતો. હવે પછી આ પ્રક્રિયામાં જ્યારે રસીલાબેનને એના મોટા બાપાના દીકરા આયરે જે સંબંધો છે જયંતિ આયરે, એ જયંતિ સાથે એ છેલ્લા 6-1 મહિનાથી એના શારીરિક અને સંબંધો છે એની સાથે રહી છે. આ લોકો પાસેથી એ જયંતિ એના રસીલાએ 5 લાખ રૂપિયાની માંગણી કરી. 5 લાખ રૂપિયા દેવાની આની કોઈ શક્તિ ને તાકાત નથી, જેથી કરીને ખોટી ફરિયાદ ઉપજાવી કરી કાઢી. એમના બા આયરે છે જે ફરિયાદી કરનારના એમના ભાઈ સાથે છે અને ટીટોડી ગામ આખું સમસ્ત ટીટોડી ગામના હરેક જ્ઞાતિના વ્યક્તિઓ સાથે છે. 5 લાખનો કોઈ તમારી પાસે પુરાવા આધારા? 5 લાખના તમામ રેકોર્ડિંગ છે મોબાઈલમાં અને એ પુરાવા રૂપે પોલીસને પણ આપેલા છે. એટલે પોલીસે હવે આ દિશામાં યોગ્ય તપાસ કરવી જોઈએ અને આ દિશામાં આને ન્યાયિક પ્રક્રિયા કરી અને આને તાત્કાલિક કેસમાં સીસમરી ભરવી જોઈએ.